હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ટેસ્ટ સેજલ રેસીપી. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું વાલોડનું શાક. તો એ નવી રીતે બનાવીશું. તો એના માટે મેં વાલોડ લીધા છે, તો એમાં જે પણ સામગ્રી જોઈશે એ આપણે જોઈ લઈશું. તો મેં એમાં થોડા કાપેલ ટામેટાં લીધા છે. તો આપણે બનાવવાનું ચાલુ કરીશું. ફ્રેન્ડ્સ, મેં એના માટે કડાઈ ગરમ કરવા મૂકી, આપણે એમાં તેલ નાખીશું. તો ફ્રેન્ડ્સ, આપણું તેલ ગરમ છે, તો આપણે એમાં તમરપત્ર નાખીશું બે. ત્યારબાદ એમાં આપણે થોડી રાઈ, પછી એમાં રાઈને જીરું નાખી દઈશું આપણે. ત્યારબાદ એમાં આપણે થોડી લીમ, પછી એમાં આપણે ત્યારબાદ એમાં આપણે આદુ નાખીશું થોડું. પછી એમાં આપણે કાપેલ ટામેટા નાખીશું. તો આને આપણે થોડી વાર ચડવા દઈશું આવી રીતે. ફ્રેન્ડ્સ, આપણે ટામેટા થોડા ચડી ગયા છે, તો એમાં હવે આપણે વાલોડ નાખીશું. એને મિક્સ કરી લઈશું, તો એને આપણે મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, હવે આપણે વાલોને આવી રીતે ચડવા દઈશું. ત્યારબાદ એમાં આપણે બધા મસાલા નાખીશું. ફ્રેન્ડ્સ, હવે આપણે વાલોને આવી રીતે ચડવા દઈશું, પછી એમાં આપણે બધા મસાલા નાખીશું. તો ફ્રેન્ડ્સ, મેં થોડી વાર આવી રીતે ચડવા દીધા હતા. હવે આપણે એમાં હળદર, મીઠું અને મરચું નાખીશું. તો એમાં થોડું લાલ મરચું થોડું જ નાખવાનું, જે ટેસ્ટમાં સારું લાગે. અને ગરમ મસાલો છે, તો એને આપણે મિક્સ કરી લઈશું એની સાથે, તો જેથી મસાલો મિક્સ થઈ જાય. તો ફ્રેન્ડ્સ, આપણા વાલો થોડા થોડા ચડી ગયા છે, તો હવે આપણે એમાં દહીં નાખીશું. હવે આને આપણે મિક્સ કરી લઈશું સારી રીતે. સારી રીતે મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, મેં દહીં નાખી દીધું છે, તો હવે આપણે આને થોડીક વાર ઉકળવા દઈશું સારી રીતે. તેને આપણે મીડિયમ ગેસ પર ઉકળવા દઈશું. તો ફ્રેન્ડ્સ, આપણું વાલોડનું શાક તૈયાર છે, તો હવે આપણે આને ઉતારી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કેવું બન્યું છે. તો આ દહીંવાળું વાલોડનું શાક સારું લાગે ટેસ્ટમાં, તો તમે આને જરૂરથી ટ્રાય કરજો. ફ્રેન્ડ્સ, તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.